नमस्कार, 11 વાગ્યાની 11 ખબરો સાથે હું છું હેતવી અને વાત હવે મહત્વના સમાચાર ઉપર. તો ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ભાજપને ટેકો જાહેર થયો છે. રાજ્યપાલને તેઓ મળ્યા છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ એમએલએ મળ્યા છે રાજ્યપાલને, અને રાજ્યપાલને મળીને ભાજપને ટેકો જાહેર કર્યો છે. ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ટેકો જાહેર કર્યો છે. બાયડ, વાઘોડા અને ધારેડાના અપક્ષ એમએલએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલને મળીને તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા અને ત્યાં જે રીતે આ સમાચાર આવ્યા, ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ ત્રણ અપક્ષ નેતાઓ છે કે જેણે ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ભાજપને ટેકો આવ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ આ વિગતો સામે આવી. બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ જે ધારાસભ્યો છે તે રાજ્યપાલને મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારે શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વિધાનસભાની અધ્યક્ષની વરણી સમયે વિપક્ષને જાણ કરવામાં નહોતી આવી, જેથી સંસદીય પરંપરા તૂટી છે. જેતુ વાઘાણીએ વિપક્ષના નેતા તરીકે હજી સુધી કોઈ નામ નક્કી નથી કરી શક્યા. જો નક્કી કરી શકો તો સત્તાધારી પક્ષ તેમની સાથે વાત કરી શકે. તો મયુર અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા આપણે સાથે જોડાયા છે. વધુ વિગત મયુર પાસેથી મેળવીશું. મયુર, જે રીતે વિપક્ષના નેતા તરીકે હજી સુધી નામની જે રીતે જાહેરાત નથી આવીને જે રીતે એકબીજા પર પ્રહારો પણ થઈ રહ્યા છે, વિપક્ષે પણ અહીંયા જે મુદ્દો ઉઠાવ્યો છે, શું છે વધુ માહિતી? જી બિલકુલ, ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર આજે મળેલું છે. આ શિયાળુ સત્ર છે અને નવી ચૂંટાયેલી જે સરકાર છે તે જે છે તે આની અંદર બિરાજમાન થયેલી છે. ખાસ કરી અને વાત કરીએ તો જે રીતે સભ્ય સંખ્યા બળ છે, ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો ઉપર વિજય મળેલી છે, ત્યારે કોંગ્રેસને 17 તેમના જે ચૂંટાયેલા સભ્યો છે તે વિધાનસભા ગૃહની અંદર પહોંચેલા છે. અધ્યક્ષની જે વરણી થઈ, સર્વ અનુમતે શંકર ચૌધરીને અધ્યક્ષ તરીકે નિમવામાં આવેલા, મુખ્યમંત્રી દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો અને તેને સમર્થન સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ જે પરંપરા વિધાનસભાની રહેલી છે તે પ્રમાણે મુખ્યમંત્રી અને વિપક્ષના ધારાસભ્ય, સિનિયર ધારાસભ્ય, તે શંકર ચૌધરીને વિધાનસભાની ચેર સુધી લઈ ગયેલા અને તેમને બિરાજમાન કરેલા. ત્યારબાદ જે છે તે શંકર ચૌધરી અને શુભેચ્છાઓ માટે શાબ્દિક શુભેચ્છા મુખ્યમંત્રી દ્વારા, સંસદીય મંત્રી દ્વારા આપવામાં આવેલી અને વિપક્ષની અંદરથી શૈલેષ પરમાર દ્વારા આપવામાં આવેલી. ત્યારે તેમને ટિપ્પણી કરેલી હતી કે આ વખતે જે પરંપરા છે તે તૂટેલી છે. વિધાનસભા પરંપરાની અંદર હંમેશા તેવું રહેલું છે કે વિધાનસભા અધ્યક્ષની જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વિપક્ષને પણ પૂછવામાં આવતું હોય છે કે તેમનો મત શું છે અને તે આ ચૂંટણીની અંદર સામેલ થાય છે કે નહીં. પરંતુ આ પરંપરા એ તૂટેલી છે અને હવે ભવિષ્યની અંદર આ પ્રકારની પરંપરા ન તૂટે તેવી અપેક્ષા તે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રાખે છે. તો બીજી તરફ સત્તાધારી પક્ષની અંદરથી જીતુ વાઘાણીએ શૈલેષ પરમારની આ શાબ્દિક ટિપ્પણીનો જવાબ આપેલો હતો અને તેમણે સ્પષ્ટ રીતે કહેલું હતું કે હજુ સુધી વિપક્ષ એટલે કે કોંગ્રેસે વિપક્ષનો નેતા પસંદ નથી કરી શકેલી અને હજુ પણ અસમંજસમાં છે. એ નેતા જો પસંદ કરી લે તો કોંગ્રેસની અંદર વિપક્ષ સાથે કોની સાથે વાત કરવી તે તેમને ખ્યાલ આવે, સત્તાધારી પક્ષને ખ્યાલ આવે અને કોંગ્રેસ પહેલાં પોતાના વિપક્ષના નેતાની પસંદગી કરે અને ત્યારબાદ આ રીતે સત્તાધારી પક્ષ ઉપર ટિપ્પણી કરે. શાબ્દિક પ્રહારો જે છે આ રીતે જે શુભેચ્છાઓ આપતા હતા ત્યારે આ થયેલા હતા. હવે પછી એની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો રાજ્યપાલનો જે સંદેશો છે તે આપવામાં આવશે, રાજ્યપાલનું અભિભાષણ છે તે આપવામાં આવશે અને ત્યારબાદ શોકદર્શક ઠરાવો છે તે રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત એક વટહુકમ શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો હતો, ઇમ્પેક્ટ ફી મામલેનો આ વટહુકમ હતો, તો તેનું જે બિલ છે તે પણ રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે રાજ્યપાલનું જે સંદેશો છે તેનો આભાર જે છે તે પૂર્ણેશ મોદી
પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તે આપવાના છે અને આ રીતે આજે બે બેઠકની અંદર વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર છે તેની બે બેઠકો છે અને તેની અંદર પક્ષ વિપક્ષના તમામ જે ધારાસભ્યો છે તે ઉપસ્થિત છે વિધાનસભા અધ્યક્ષ અની વરણી થઈ ગયેલી છે અને હાલ જે કાર્યવાહી છે તે શાંતિમય રીતે ચાલી રહેલી છે મયુર બિલકુલ જે રીતની સાથે જ વિગતો પણ છે કે વિધાનસભા ગૃહમાં જે રીતના શાબ્દિક પ્રહાર થાય કોંગ્રેસ વિપક્ષ નેતાનું નામ નક્કી કરી શકે જેને લઈને માહિતી પણ આવી છે વધુ વિગત પણ આગળ આપની પાસેથી મેળવતા રહીશું આભાર સમગ્ર માહિતી બદલ તો અધ્યક્ષની વરણીમાં વિપક્ષ અજાણ હોવાનો શૈલેષ પરમારે અહીંયા દાવો કર્યો છે જીતુ વાઘાણી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા અને હવે વાત કાતલ ઠંડીની તો રાજ્યવાસીઓ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે હવામાન નિષ્ણાત નંબલાલ પટેલની અહીંયા આગાહી આવી છે કે 25-30 ડિસેમ્બર કડકડતી ઠંડી પડશે ઉત્તર ગુજરાતવાસીઓ કાતિલ ઠંડીથી સાવધાન રહેવાની વાત પણ સામે આવી છે બનાસકાંઠા મહેસાણા પાટણ આ જિલ્લાઓ છે કે જ્યાં આગાહી કરાઈ છે તો પાલનપુર બહુચરાજી સમીહારીજ માટે પણ આગાહી કરાઈ છે તાપમાન 8 ડિગ્રીએ પહોંચી શકે છે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે વડોદરામાં 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પણ થઈ શકે છે જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તારીખ 12 અને 13 જાન્યુઆરીએ કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જાન્યુઆરીમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે તારીખ 17 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવી શકે છે 20 જાન્યુઆરીએ રાજ્યમાં ફરી ઠંડીનો પ્રકોપ રહેશે ઠંડીના કારણે કૃષિ પાકોને પણ ફાયદો થશે તેવું અંબાલાલે કહ્યું છે તો બેવડી ઋતુથી પાકમાં જીવાત દૂર થશે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે પાછી ઠંડી અંગે જોઈએ આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે તારીખ 22-25માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે જેના લીધે ગાત્રો સિઝવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીનો દોર નાતાલથી ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવી જવાની શક્યતા રહેશે એની શરૂઆત થશે જેમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે જેમાં બનાસકાંઠાના ભાગો પાલનપુરના ભાગો હારી સમીપ વગેરે ભાગોમાં ન્યૂનતમ ઉષ્ણતામાન 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે કમોસમી વરસાદની પણ શક્યતા રહેશે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે તારીખ 10-11 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને તે પહેલા જાન્યુઆરી શરૂઆતમાં પણ હવામાનમાં પલટા આવશે શિયાળામાં પણ ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગનું માનવું છે કે આગામી 5 દિવસ છે તે વાતાવરણ સૂકું રહેશે અને 2-3 ડિગ્રી તાપમાન ઘટશે વહેલી સવારે છે ઠંડીનો અહેસાસ થશે અને બપોર થતા ગરમીનો અહેસાસ કારણ કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંતનું માનવું છે કે 25 ડિસેમ્બર બાદ છે કડકડતી ઠંડીનો ગુજરાતમાં અહેસાસ થશે અને જાન્યુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ બિલકુલ તો અહીંયા ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર હવામાનને લઈને 25 ડિસેમ્બરથી હાર થીજવતી ઠંડી પડશે ખાસ કરીને ઉત્તર ગુજરાતવાસીઓએ આ હાર થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે જાન્યુઆરીમાં માવઠું આવી શકે છે તેવી પણ ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે વારંવાર વાતાવરણમાં પલટો થશે ડિસેમ્બર મહિનામાં પણ અને જાન્યુઆરી મહિનામાં પણ કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે કે જે 25 ડિસેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધશે 8 ડિગ્રીએ તાપમાન પહોંચશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારે સાવધાની રાખવાની પણ જરૂર છે કારણ કે બેવડી ઋતુ જે અત્યારે થઈ રહી છે અત્યારે ઠંડીમાં પણ ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે જે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે 25 તારીખથી ઠંડીમાં વધારો થતો જોવા મળશે તો આ તરફ સુરતથી વધુ મહત્વના સમાચાર સુરતના વેપારીએ આપઘાત કર્યું છે મુંબઈના વેપારીએ 25 લાખના ચૂકવતા આપઘાત કર્યો છે આત્મહત્યા પહેલા તેણે સુસાઇડ નોટ પણ લખી છે પ્લાસ્ટિકના વેપારીએ ગોડાઉનમાં ગળે ફાંસો ખાધો ઉધના પોલીસે આ સમગ્ર મામલે તપાસો ધમધમાટ શરૂ કર્યો છે
પ્લાસ્ટિકના વેપારીએ ગોડાઉનમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાના અહીંયા સમાચાર આવી રહ્યા છે. પ્લાસ્ટિકના વેપારીએ પોતાના ગોડાઉનમાં જ ગળે ફાંસો ખાધો. ઉધના પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસો ધમધમાટ શરૂ કર્યો છે. રૂપિયા ચૂકવી ન શકતા તેણે આપઘાત કર્યો છે. સુરતના એક વેપારીએ આપઘાત કર્યો હોવાના સમાચાર છે. મુંબઈના વેપારીએ 25 લાખ ન ચૂકવતા આપઘાત કર્યો હોવાની આ વિગત આવી રહી છે. આત્મહત્યા પહેલા તેણે સુસાઇડ નોટ પણ લખી છે. કીર્તેશ અમારી સાથે સુરતથી સંવાદદાતા ફોનલાઈન પર અહીંયા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, શું છે આવા સમગ્ર માહિતી? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારમાં રહેતો અને પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીએ ગઈકાલે આપઘાત કરી દીધો છે. જો કે આપઘાત કરતા પહેલા તેને એક સુસાઇડ નોટ લખી છે અને તેમાં મુંબઈનો વેપારી 25 લાખનું પેમેન્ટ નહીં આપી અને ગમે તેવા હેલ્પેલ શબ્દોમાં તેની સાથે વાત કરતો હતો, તેને ધમકાવતો હતો, જેને લઈને આ પ્લાસ્ટિકના વેપારીએ પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું ઘટના સામે આવી હતી. જો કે આ સુસાઇડ નોટ પોલીસને મળી આવી, તેમાં એક જ લીટીમાં જે પ્રકારે લખેલું હતું, સીધો આક્ષેપ મુંબઈના વેપારી પર થયો હતો, જેને લઈને ઉધના પોલીસે હવે મનુષ્ય વધુનો ગુનો દાખલ કરી મુંબઈના વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બિલકુલ, જે રીતે આ સુસાઇડ નોટ પણ અહીંયા સામે આવ્યું છે, સુસાઇડ નોટમાં વધુ કોઈ વિગત જાણવા મળી છે કે કેમ કીર્તેશ? બિલકુલ, જે પ્રકારે વેપારીએ માલ લીધા બાદ પૈસા નતો આપતો અને સતત સુરતના ઉધના વિસ્તારનો વેપારી છે તે આ વેપારીને ફોન કરી પૈસાની ઉઘરાણી કરતો હતો. જોતા વેપારી પૈસા આપવાનું તો નામ લેતો ન હતો, પણ સામે તેને હેલફેલ વાતો કરતો હતો, જેને લઈને વેપારીને લાગી આવ્યું હતું. ખાસ કરીને વેપારી પાસેથી મળેલી થેલીમાં એક બુકમાં તેને એક જ નીતિમાં સુસાઇડ નોટ કરતું હતું. મુંબઈના વેપારીને લીધે તે આપઘાત કરે છે અને આ સમગ્ર મામલાને લઈને પોલીસે હવે મુંબઈના વેપારી ગૌતમ ચૌહાણ વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે. બિલકુલ કીર્તેશ, જે રીતે મુંબઈના વેપારીએ 25 લાખ ન ચૂકવતા આપઘાતની આ વિગતો આવી રહી છે સામે, આવા ઘણા કિસ્સા સુરતમાં અગાઉ પણ બની ચૂક્યા છે, ત્યારે પરિવાર તરફથી આ સમગ્ર મામલે કોઈ નિવેદન? બિલકુલ, આ મામલે પરિવાર હજુ સુધી સામે આવ્યું નથી, પણ જે પ્રકારે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે તેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો છે. ખાસ કરીને સુરત કહી શકાય ગુજરાતનું આર્થિક પાટનગર છે અને અહીંયા આ જ પ્રકારે વેપાર ચાલતો હોય છે. સુરતમાં મોટે ભાગે 80% કરતા વધુ વેપાર વિશ્વાસ. આગળ પણ આપણી પાસે વધુ વિગત લેતા રહેશું. હાલ સુરતથી જ અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની તબીબી વિદ્યાર્થીની આપઘાત કર્યો હોવાની વિગત આવી રહી છે. ગેમ ઓવર લખેલી ટી શર્ટ પહેરી આપઘાત કર્યો, ઘરમાં ગળે ફાંસો ખાઈ તેને જીવન ટૂંકાવ્યું છે. કિમમાં આવેલી કોલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની. આ વિદ્યાર્થીને એટીકેટી આવી હોય તે તણાવ અનુભવતી હતી. જાનવીબેન પટેલે આપઘાત કરતા હાલ પરિવારમાં શોકનો માહોલ છે. કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે સુરતથી. કીર્તેશ, આજે ઘટના સામે આવી છે, એક વિદ્યાર્થીને જે આપઘાત કર્યું છે તેમાં શું વધુ વિગત મળી રહી છે? બિલકુલ, જે પ્રકારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને સુરત નજીક આવેલા કિમ ખાતેની BAMS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરીક્ષામાં એટીકેટી આવી હતી, જે વાતનું તેને લાગી આવતા તેને ગઈકાલે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. જાનવી આપઘાત પહેલા કેમ ઓવર લખેલી ટી શર્ટ પહેરીને પોતાના ઘરે ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લેતો હતો, જેને લઈને જાનવીની કોલેજ અને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે યુવતી તબીબ પહેલા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જે પ્રકારે નપાસ થઈ તેને લઈને તેને આપઘાત કર્યો છે. પરિવારનું કહેવું છે કે આ દીકરી એટલી સેન્સિટિવ હતી કે જેને લઈને તેને આ પગલું ભર્યું હોય. જો કે દીકરીના પગલાને લઈને પરિવાર તો શોકમાં છે, પણ સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં ઠવાઈ જવા પામી છે. બિલકુલ, તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ પાસેથી આ ઘટનાને લઈને કોઈ વાત જાણવા મળી છે કીર્તેશ? બિલકુલ, હજુ સુધી આ મામલે કોઈ વ્યક્તિ સામે નથી આવ્યું. પરિવાર પણ ખૂબ જ શોકમાં છે, કારણ કે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, આગામી એક વર્ષમાં તે તબીબ તરીકે સેવા આપવાની હતી અને તે પહેલા તેને આ પગલું ભર્યું છે. તેને લઈને પરિવાર એટલું શોકમાં છે કે તે કશું જ બોલી શકતી નથી. પણ જે પ્રકારે યુવતી સેન્સિટિવ હતી અને તેને આપઘાત કરતા પહેલા ગેમિંગ ઓવર નામની ટી શર્ટ પહેરીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયું છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અન્ય પણ એક મહત્વના સમાચાર સુરતથી આવી રહ્યા છે. સગીરા પર દુષ્કર્મને લઈને વિગત આવી છે. આરોપી હાલ પકડાઈ ગયો છે. ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પાડોશી સંદીપ શુક્લા નામનો આરોપી પકડાયો છે. ઘરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું અને સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડી લીધો છે.
सूरत में 2,00,000 की छेतरपिंडी ने लेकर विगत आ रही है। सीसीटीवी में कैद थी घटना, कैरेडियन तरीके ओळख आपी रोकड़ा की छेतरपिंडी करवामां आवी। मगदल्ला में बीएमडब्ल्यू ना शोरूम में पैसा की उठांतरी करवामां आवी। कैशियर की केबिन में घुसी कैनेडा की नोटो बतावी थी। भारतीय चलनी नोटो जोवाना बहाने तेने छेतरपिंडी करी नजर चूकवी। चलनी नोटो की उठांतरी तेने करी। आ समग्र घटना सीसीटीवी पण सामे आव्या छे। भारतीय चलनी नोटो जोवाना बहाने छेतरपिंडी आची होवानो आज किस्सो सूरतनो सामे आव्यो छे। आ समग्र घटना ने सीसीटीवी पण सामे आव्या छे। पोते कैनेडियन तरीके नी ओळख आपी अने 2,00,000 नी छेतरपिंडी आची होवानी आज घटना सामे आवी छे। कैनेडियन तरीके तेने पोतानी ओळख आपी हती अने ते बाद बीएमडब्ल्यू ना शोरूम में तेने पैसा ने उठांतरी करी। आ उठांतरी नो सीसीटीवी फूटेज पण सामे आव्या छे। आ जोई शकाय छे कि जे रीते कैनेडा ना चलनी नोटो बतावी तेने नजर चूकवी रोकड़ी उठांतरी करी हती। अने हवे नजर करिए टॉप थ्री खबरों पर। शंकर चौधरी बन्या विधानसभा अध्यक्ष। सीएम अने कांग्रेस धारासभ्य शैलेश परमार अध्यक्ष ने खुर्शी सुधी दौरी गया। अपक्ष एमएलए धवलसिंह मावजू देसाई धर्मेन्द्रसिंह वाघेलाए भाजपने टेको जाहिर कर्यो। राज्यपाल ने मळीने भाजपने टेको जाहिर कर्यो। राज्य में 25 डिसेम्बर बाद पड़े कड़कड़ती ठंडी। वारंवार मावठा ने हवामान में पलटो आवशे। हवामान निष्णात अंबलाल पटेल की आगाही। ब्रेक बाद समाचारों में आपनुं स्वागत छे। आगळ वात करीए तो बनासकांठाना पालनपुर में जगाणा गामे घरनी बहार पड़ेली कार ने अजाण्या शख्से आग लगावी। परिवार सूतो हतो ते दरमियान अचानक ज कार में आग लागता परिवारे फायर फाइटर ने जाण करी हती। भीषण आग में कार बळीने खाक थई। परिवारे घरनी बहार लागेला सीसीटीवी चेक करता अजाण्य शख्स हाथ में ज्वलनशील पदार्थनो कैरबो भरीने आव्यो हतो। समग्र घटना ने लईने पालनपुर पोलीसे सीसीटीवी फूटेज आधारे तपास हाथ धरी छे। पालनपुर पुलिस सीसीटीवी आधार तपास हाथ धरी। सीसीटीवी सामे आया है। कोई अजाण्य शख्स हाथ में ज्वलनशील पदार्थन कैरबो भरी ने आए। आ पदार्थ ने कार पर छाटे पीछे कार ने आग चंपी करे। आ समग्र जो घटना है सीसीटीवी में कैद थी है। आ वीडियो अमे आपने बताई रहा है। परिवार सूतो हो दरमियान कोई अजाण्य शख्से कार ने आग चंपी करी। हाल तो समग्र मामले परिवार पुलिस ने जाण करी है। पुलिस सीसीटीवी फूटेज आधार जो व्यक्ति आ प्रकार कृत्य करू है गोतवारा तमाम चक्रो गतिमान कर्या छे। तेने पकड़वारा तमाम चक्रो गतिमान कर्या छे। आजे सीसीटीवी सामे आवी रह्या छे। जे रीते आग चंपी करीने आ युवक भागतो पण देखाई रह्यो छे। अजाण्य शख्स भागतो पण देखाई रह्यो छे। हाल आ सीसीटीवी फूटेजना आधारे समग्र मामले तपास हाथ धराय छे। परिवार सूतो हतो ते दरमियान अजाण्य शख्स आवे छे। कार पर ज्वलनशील पदार्थ ते नाखी रह्यो छे ने पछी आगने जे रीते आग चंपी करे छे कार ने आ दृश्य जे रीतना सामे आवी रह्या छे। खाक जे रीते कार जैसे ते संपूर्णपणे बळीने खाक थई छे। पालनपुरना जगाणा गामनी आ घटना छे। परिवार सूतो हतो अने ते दरमियान अजाण्या शख्से आ प्रकारनो कृत्य कर्यो। तो अमदावाद बीआरटीएस कोरिडोर में अकस्मात सर्जायो छे। सीटीएम क्रॉस रोड पासेना बीआरटीएस ना कोरिडोर नो जे बनाव छे। महिला सीटीएम थी कृष्णनगर बीआरटीएस में जती हती। बाइक सवारे एक महिला ने अड़फेटे लेता महिला ने सामान्य इजाओ पहुंची। बीआरटीएस कोरिडोर में खानगी वाहनों पर प्रतिबंध लादवामां आव्यो छे। भावनगर में सगीरा पर आपघात केस में धरपकड़ कराई है। 10 दिवस वॉन्टेड 3 आरोपी की धरपकड़ करवामां आवी है। विपुल चोटाणा हर्षिल चोटाणा महेश चोटाणा की धरपकड़ थी है। 10 दिवस पहला सगीराए आपघात कर्यो हतो। 12मा धोरण की विद्यार्थी ने मानसिक त्रास आपता हता आरोपी पकड़ाता सगीरा परिवारजनों ने अहीं न्याय मळ्यो है।